નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું સુલંકી કલ્પેશ આપનું હાર્દિક સ્વાગત કરું છું ધોરણ 6 માં સામાજિક વિજ્ઞાન વિષયમાં પાઠ નંબર છ મૌર્ય યુગ ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક એના ભાગ એક અને બે આપણે જોયું હવે આપણે ભાગ નંબર ની અંદર ધર્મ પ્રચારક તરીકે અશોક વિશે અભ્યાસ કરીએ તો મિત્રો જોશો તો અશોકે દેશભરમાં આવેલા બૌદ્ધ તીર્થધામોની યાત્રા કરી કે ધર્મ પરિવર્તન કર્યું અને સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મ અપનાવી અને બૌદ્ધ ધર્મ તીર્થ યાત્રા કરી યાત્રા દરમિયાન બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો યાત્રા કરી અને બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો અશોકે ગૌતમ બુદ્ધના ઉપદેશમાંથી પ્રેરણા મેળવી પોતાની પ્રજાને ધમ્મનો માર્ગ બતાવવા પોતાના સામ્રાજ્યમાં ઠેર ઠેર શિલાલેખો અને સ્તંભ લેખો કુતરાવ્યો કે સમ્રાટ કે શું કર્યું તો બૌદ્ધ ધર્મનો ઉપદેશમાંથી પ્રેરણા લઈ એટલે કે બૌદ્ધ ભગવાનના ઉપદેશમાંથી પ્રેરણા મેળવી અને પોતાની જે પ્રજા હતી એને ધમ્મનો માર્ગ બતાવવા એટલે કે ધર્મનો માર્ગ બતાવવા પોતાના સામ્રાજ્યમાં ઠેર ઠેર શિલાલેખો અને સ્તંભ લેખો કુતરા એટલે કે પોતાના સામ્રાજ્યની અંદર પોતાના રાજ્યની અંદર શિલાલેખો અને સ્તંભલેખો ઉતરાવ્યા તે સમયની સમસ્યાઓનો ઉકેલ લાવવા અશોકે રાજ્યમાં ધર્મ ખાતાની રચના કરી કે સમયની જે સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે એમને ધર્મ ખાતાની રચના કરી આ ખાતાના ઉપરી તરીકે નિમાયેલ ધમ્મ મહામાત્ર નામના અધિકારીએ પ્રજામાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કરી તેમનું નૈતિક ધોરણ ઊંચું લાવવાનું કાર્ય કરવાનું હતું કે ખાતાના જે ઉપરી નિમાયેલા જે વ્યક્તિ હતા દમ્મ એ મહામાત્રા દમ્મ મહામાત્ર નામના અધિકારીએ પ્રજામાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કરવો અને તેમનું નૈતિક ધોરણ ઊંચું લાવવાનો પ્રયત્ન કરવાનો હતો અશોકે સામ્રાજ્યમાં શિકાર કરવા પર પ્રતિબંધ ફરમાવી પશુઓની હિંસા બંધ કરાવી કે સમ્રાટ અશોકે કર્યું રાજ્યમાં શિકાર કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો અને પશુઓના હિંસા પણ બંધ કરાવી તેણે ગૌતમ બુદ્ધના પ્રેમ દયા કરુણા અહિંસા સદાચાર અનુકંપા જેવા સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો કે બૌદ્ધ ધર્મ દ્વારા ગૌતમ બુદ્ધે જે વ્રતો આપ્યા પ્રેમ દયા કરુણા અહિંસા સદાચાર અનુકંપા જેવા જે સિદ્ધાંતો હતા એની પર ભાર મૂક્યો ઉપદેશની સાથે સાથે કેટલીક લોકોપયોગી વાતો પણ શિલાલેખોમાં ઉતરાવી કે એની ઉપદેશ તો આપ્યા પણ સાથે સાથે લોકોને ઉપયોગીમાં આવે એવી કેટલાય વાતો શિલાલેખો પર ઉતરાવી શિલાલેખો એટલે મિત્રો ખ્યાલ હશે કે શિલા એટલે કે પથ્થર પથ્થર ઉપર ઉતારવામાં આવેલા લેખને આપણે શિલાલેખ કહીએ છીએ અશોકનો પ્રજાજુગ સંદેશ એટલે કે સમ્રાટ અશોકે જે શિલાલેખો કૂતરાવ્યા હતા એ પ્રજાને સંદેશો આપવા માટે કૂતરાવેલા હતા તેવા પ્રજાના સંદેશો આપવા માટે જે સંદેશા આપ્યા છે એ અહીં જોઈએ તો માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું વડીલોનો આદર કરવો પશુઓનો વધ ન કરવો બને તેટલા ઓછા ખર્ચ કરવા ગુરુની સેવા કરવી સ્ત્રીઓ અને નોકરો પ્રત્યે માયાળું વર્તન રાખવું બ્રાહ્મણો અને શ્રમ શ્રમણોને દાન આપવું અને આઠ નંબરમાં અન્ય ધર્મના મુખ્ય સિદ્ધાંતો સમજવાનો પ્રયત્ન કરી તેનો આદર કરો અન્ય ધમ એટલે કે અલગ અન્ય બીજા ધર્મોના મુખ્ય જે સિદ્ધાંતો એ સિદ્ધાંતોને સમજવાનો પ્રયત્ન કરો અને એ ધર્મને આદર આપો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો અશોકે અધ્યક્ષપદી ત્રીજા બૌદ્ધ પરિષદ બોલાવી એ સમ્રાટ અશોકે પૂર્વે બસો એકાવનમાં પાટલીપુત્રમાં એક ત્રીજી બૌદ્ધ ધર્મ પરિષદ બોલાવી આ પરિષદનો મુખ્ય હેતુ બૌદ્ધ ધર્મમાં ઊભા થયેલા મત મતાંતરો દૂર કરી ધાર્મિક એકતા સ્થાપવાનો હતો કે જે પરિષદ બોલાવી એનો મુખ્ય હેતુ એ હતો કે બૌદ્ધ ધર્મની અંદર જે મતમતાંતરો થયા હતા એને દૂર કરવી અને ધાર્મિક એકતા સ્થાપવાનો હેતુ હતો અશોકી ભારતમાં કાશ્મીર ગાંધાર ચોલ પાંડે અને કેરળ રાજ્યોમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો કે આ રાજ્યોની અંદર પણ એમને બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો સમ્રાટ અશોકી બ્રહ્મદેશ એટલે કે જે હાલનું મ્યાનમાર છે સિલોન એટલે કે અત્યારનું શ્રીલંકા સીરિયા ઇજિપ્ત મેસેડોનિયા વગેરે દેશોમાં ધર્મ પ્રચાર માટે ધર્મ પ્રચારક મંડળો ખોલ્યા એટલે કે સમ્રાટ અશોકે વિદેશોમાં જઈ અને આ બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો અશોકે પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંગમિત્ર કે અશોકના જે અને પુત્રી હતા મહેન્દ્ર અને સંગમિત્ર એમને પણ બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સિલોન મોકલ્યા સિલોન એટલે કે શ્રીલંકા મોકલ્યા આમ અશોકે પોતાના શાસન દરમિયાન બૌદ્ધ ધર્મની રાજ્યાશ્રય આપ્યો રાજ્યાશ્રય આપ્યો એટલે કે પોતાના રાજ્યની અંદર બૌદ્ધ ધર્મને આશરો આપ્યો અશોકે ધર્મ પ્રચાર ઉપરાંત પ્રજા કલ્યાણના કાર્યો પણ કર્યા ધર્મ પ્રચાર તો કર્યા પણ શું કર્યું પ્રજા કલ્યાણના કાર્યો પણ કર્યા માનવ અને પશુની સારવારની કરી કુવા કુદ આવ્યા રસ્તા બનાવ્યા અને વિશ્રામ ગૃહોનું નિર્માણ પણ કરાવ્યું હતું અશોકના ગુણો અને તેના કાર્યોને લીધે તે ઇતિહાસમાં મહાન રાજવી તરીકે સ્થાન ધરાવે છે કે સમ્રાટ અશોકના જે ગુણો અને એના જે કાર્યો છે એ કાર્યોને લીધે ઇતિહાસમાં એક મહાન રાજવી તરીકે નામના મેળવી છે ઈસવીસન પૂર્વે બસો બત્રીસમાં સમ્રાટ અશોકનું અવસાન થયું કઈ સાલમાં તો બસો ને બત્રીસમાં સમ્રાટ અશોકનું અવસાન થયું તેણે છત્રીસ વર્ષ શાસન કર્યું કેટલા વર્ષ છત્રીસ વર્ષ આગળનો મુદ્દો જોઈએ વિદ્યાર્થી મિત્રો મૌર્ય યુગનું વહીવટ તંત્ર કે મૌર્ય અંદર રાજ્યમાં વહીવટ કેવી રીતે ચાલતો ચંદ્રગુપ્ત મૌર્યએ વિશાળ સામ્રાજ્યનું નિર્માણ કર્યું ચંદ્રગુપ્તે એક વિશાળ સામ્રાજ્યનું નિર્માણ કર્યું તેનો વિસ્તાર સમ્રાટ અશોકે કર્યો મૌર્યુગની સ્થાપના કરી ચંદ્રગુપ્તે પણ એનો વિસ્તાર કર્યો સમ્રાટ અશોકે વિશાળ મૌર્ય સામ્રાજ્યના વિભાગ પાડી તેને સુવ્યવસ્થિત વહીવટ ચલાવવા માટેનું આયોજન ચંદ્રગુપ્તના મુખ્યમંત્રી અને પ્રખર રાજનીતિજ્ઞ વિષ્ણુગુપ્ત એટલે કે ચાણક્ય અથવા તો કોટિલ્ય દ્વારા કરવામાં આવ્યું હતું કે આ જે ચંદ્રગુપ્ત દ્વારા જે મૌર્ય વંશની સ્થાપના કરી અને એનું વ્યવસ્થિત વહીવટ અને આયોજન કરવા માટે ચંદ્રગુપ્તના જે મુખ્યમંત્રી હતા કે પ્રખર રાજનીતિજ્ઞ ગણો એવા વિષ્ણુગુપ્ત ચાણક્યએ એમની આ વહીવટ તંત્ર ચલાવવામાં ખૂબ મદદ કરી સહકાર આપ્યો આ સમયમાં વહીવટ તંત્રના ત્રણ વિભાગો હતા વહીવટ કરવા માટેના ત્રણ વિભાગો હતા એમાં જોઈએ તો મૌર્યુગનું વહીવટ તંત્ર એમાં કેન્દ્ર બ પ્રાંતિય અને ક પ્રાદેશિક એટલે કે સ્થાનિક કેન્દ્રીય વહીવટ તંત્ર જોઈએ તો સમ્રાટ એટલે કે રાજા સમ્રાટ શાસન વ્યવસ્થામાં કેન્દ્ર સ્થાને હતા એટલે કે શાસન કરવામાં કેન્દ્ર સ્થાને કોણ હતું સમ્રાટ એટલે કે રાજા બધા નિર્ણય એમના એ જ લેતા પણ બીજાની મદદ લઈ તે સામ્રાજ્યનો વહીવટ લશ્કરી અને અન્ય લશ્કરી અને ન્યાયતંત્રનો વડો હતો તે સામ વહીવટી સામ્રાજ્યનો વહીવટી અને લશ્કરી અને ન્યાયતંત્રના વડા એટલે કે રાજા પોતે હતા તેનું પદ વંશ પરંપરાગત હતું વંશ પણ કેવું હતું વંશ પરંપરાગત પાટલીપુત્ર અને તેની આજુબાજુનો પ્રદેશ સમ્રાટના સીધા અંકુશમાં હતો પાટલીપુત્ર અને આજુબાજુનો જે પ્રદેશ હતો એ સીધો રાજાના અંકુશમાં હતો તે મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓની મદદથી વહીવટ ચલાવતા પોતે કામ કરતા અને મંત્રીઓ અને ઉચ્ચ વહીવટ અધિકારીઓની મદદથી રાજ્યનો વહીવટ કરતા ચાણક્ય એટલે કે કૌટિલ્ય એ કુલ અઢાર ખાતાઓ દર્શાવ્યા કેટલા અઢાર ખાતાઓ જેમાં મુખ્ય ખાતાઓ અને તેના ઉપરી એટલે કે વડા જે નીચે મુજબ છે તો અહીંયા તમને કહ્યું ખાતું અને એના ઉપરી વડા કોણ છે તો જોઈએ ખેતી વિભાગ આપ્યો એના વડા હતા સીતાધ્યક્ષ લશ્કરી ખાતું આપ્યું સેનાની એના ઉપરી વડાનું નામ સેનાની ન્યાય ખાતું આપ્યું જેની પ્રદેશ પ્રદેશ સ્ત્રી એટલે કે મુખ્ય ન્યાયાધીશ કહેવાતા વેપાર ખાતું આપ્યું જેને પણ્યાધ્યક્ષ પણ્યાધ્યક્ષ કહેતા દફતર ભંડાર ભંડાર એટલે કે અક્ષપટલ રેકોર્ડ ખાતું જેને આપણે કહીએ તો એના ઉપરી વડા હતા મહાઅક્ષપટલ અને છઠ્ઠું મુદ્રા એટલે કે પાસપોર્ટ ખાતું તો એને મુદ્રાધ્યક્ષ કહેવામાં આવતું આગળ મિત્રો જોઈએ તો પ્રાંતિય તંત્ર પ્રાંતનો વહીવટ તો વિશાળ સામ્રાજ્યની વહીવટ સરળતા ખાતર પાંચ વિભાગોમાં વહેંચવામાં આવ્યું હતું બરાબર કે મૌર્ય સામ્રાજ્યમાં વહીવટ સરળ બને માટે પાંચ વિભાગ પાડવામાં આવ્યા જેમાં પ્રાંત એટલે કે મંડળ વિભાગ તો પ્રાંતના વડા તરીકે રાજ્યપાલ પ્રાંતના વડા તરીકે કોણ રાજ્યપાલ આ પદ પર મોટે ભાગે રાજકુમારોની નિમણૂક કરવામાં આવતી રાજ્યપાલ તરીકે કોણ રાજકુમારોની નિમણૂક કરવામાં આવતી રાજ્યપાલનું કાર્ય સમગ્ર પ્રાંતમાં શાંતિ વ્યવસ્થાની જાળવણી કરવી કામ રાજ્યપાલનું કામ શું હતું કે સમગ્ર પ્રાંતની અંદર શાંતિ અને વ્યવસ્થા જાળવી રાખવી કરવીરા ઉઘરાવવા રાજાના આદેશોનું પાલન કરાવવું અને પ્રાંતમાં બનતા બનાવોની સમ્રાટ એટલે કે રાજાને સતત વાકેફ રાખવાનું કાર્ય એ રાજ્યપાલ કરતા ક નંબર કમાં જોઈએ તો પ્રાદેશિક વહીવટતંત્ર એટલે કે સ્થાનિક વહીવટ જે તે રાજ્યનો કે પ્રાંતનો સ્થાનિક વહીવટ હોય એ વહીવટી સરળતા માટે કોઈ પણ પ્રાંતની આહાર એટલે કે જિલ્લા સ્થાનીય અને આહાર પ્રદેશ એટલે કે સંગ્રહણ અને તાલુકામાં વહેંચવામાં આવતો આહારનો અધિકારી રાજુક એટલે કે આહારપતિ સ્થાનિક એટલે કે રાજુક અને પ્રદેશનો અધિકારી એટલે કે ગોપ જે આહારનો અધિકારી એને રાજુક કહેતા અને પ્રદેશનો અધિકારી જેને ગોપ કહેતા વહીવટતંત્રનું નાનામાં નાનું એકમ ગ્રામ હતું કે વહીવટ કરવાનું કે તંત્રનું જે નાના નાનામાં નાનું એકમ ગણીએ તો ગ્રામ એટલે કે ગામડું તેનો ઉપરી ગ્રામીણ કહેવાતો અને એનો ઉપરી અમલદાર હોય એને શું કહેતા ગ્રામ ગ્રામણી ગામના ચૂંટાયેલા સભ્યોની સંમતિથી મદદથી ગ્રામીણ ગ્રામનો વહીવટ ચલાવતો કે ગામના જે ચૂંટાયેલા સભ્યોની સમિતિની મદદથી ગામનો વહીવટ ચલાવવામાં આવતો સમ્રાટ અશોકના ઉત્તરાધિકારીઓ તથા મૌર્ય વંશનું પતન તો સમ્રાટ અશોકના મૃત્યુ બાદ તેના ઉત્તરાધિકારીઓ વિશે બ્રાહ્મણ જૈન અને બૌદ્ધ ગ્રંથોમાંથી જુદી જુદી માહિતી મળે છે કે અલગ અલગ ગ્રંથમાંથી અલગ અલગ માહિતી સમ્રાટ અશોક વિશે મળે છે કે પુરાણોમાં આપેલ માહિતી મુજબ મૌર્ય વંશમાં થઈ ગયેલ કુલ નવ કે દસ રાજાઓ મૌર્ય વંશના કેટલા કુલ નવ કે દસ રાજાઓએ કુલ મળીને એકસોને સાડત્રીસ વર્ષ શાસન કર્યું જે વંશના નવ દસ રાજાઓ જે હતા એમણે એકસોને સાડત્રીસ વર્ષ શાસન કર્યું મૌર્ય વંશના અંતિમ રાજા બૃહદ્રથનાથ નિર્બળ શાસનનો લાભ લઈ તેના સેનાપતિ પુષ્યમિત્ર શૃંગે લશ્કરી કવાયત જોવાના બહાને બોલાવી તેની હત્યા કરી કે મોરિવંશના અંતિમ રાજા હતા બૃહદ્રથના નિર્બળ શાસનના લીધે આ મોરિવંશનું પતન થયું હતું તેના સેનાપતિ જે હતા પુષ્યમિત્ર પુષ્યમિત્ર શૃંગીએ લશ્કરી કવાયત જુવાના બહાને રાજા બૃહદ્રતને બોલાવી અને તેમની હત્યા કરી આમ ઈસવીસન પૂર્વે એકસો ને પંચ્યાસીમાં પુષ્ય મિત્ર શુંગે મગધની ગાદી પર શુંગ વંશની સ્થાપના કરી અને મૌર્ય વંશનો અંત આણે એટલે કે એકસો પંચ્યાસી મિત્રો કે પૂર્વે એકસો પંચ્યાસીમાં પુષ્ય મિત્ર શુંગે મગધની ગાદી પર વંશની સ્થાપના કરી અને મૌર્ય વંશનો અંત આણ્યો તો વિદ્યાર્થી મિત્રો આપણો આ પાઠ અહીં પૂરો થાય છે એનો સાત્ય તમારે તમારી નોટબુકની અંદર લખવાનો રહેશે કે પ્રથમ જોઈએ તો આપણે વિકલ્પો અને ટૂંકમાં ઉત્તર આપો અને નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવો જે તમારી નોટબુકની અંદર તમારે લખવાનો રહેશે તો આપણો પાઠ અહીં પૂરો થાય છે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો